Assalamu alaikum. Good morning, children, and welcome to Standard 5. Friends, today our first lesson we start. So without wasting our time, we start our first lesson. And our first lesson is Lily, Billy, and Gulu. Friends, our three friends che Pulna, jevite tamara school ni andar friends hoye che, evite apan tron friends che. Lily e ek lamp nu bachchu che, geta nu bachchu che. Billy is a cat, kitten nu che. And Gulu ek dog che, dog no puppy che, right? Our tron friends e lokoe school ma admission lidilu che. Ane e loko first day, pehlo divas kevite school ma jai ne kevite pot ek bija nu introduction aapye che. Aa lesson ma apanne samjavama aavelu che. To apne start kariye. Lily lamp enters the class. लीली जे छे ए क्लास ની અંદર એન્ટર થાય છે. એન્ટર એટલે કે દાખલ થાય છે. ઓકે, શી ઇઝ અ ન્યુ પ્યુપિલ, અને તે એક નવી વિદ્યાર્થીની છે. પ્યુપિલ એટલે કે વિદ્યાર્થીની, રાઈટ ફ્રેન્ડ્સ? તો આપણે લખીએ અહીંયા પ્યુપિલ. શી ઇઝ અ સ્ટુડન્ટ. બિલી વેલકમ્સ હર. બિલી એક ત્યાં ક્લાસની સ્ટુડન્ટ છે જ ઓલરેડી. એટલે જેવી રીતે લીલી એન્ટર થાય છે એટલે બિલી સ્ટેન્ડ અપ થઈને વેલકમ કરે છે. વેલકમ એટલે કે સ્વાગત કરે છે એનું, કે ભાઈ ચલો તું વેલકમ છે તમારો ક્લાસમાં. હવે એ લોકોનું કન્વર્સેશન સ્ટાર્ટ થયેલ છે ડાયલોગના સ્ટાઇલથી. તો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ બિલી. બિલી શું કહે છે? હેલો, આઈ એમ લીલી. લીલી પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે ક્લાસની અંદર કે મારું નામ લીલી છે. હેલો, આઈ એમ બિલી. બિલી જે એની બાજુમાં ક્લાસમેટ છે એને એ પણ એને હેલો કહે છે, અને પોતાનું નામ કહે છે કે મારું નામ બિલી છે. કમ ઓન સિટ હિયર. હવે જે પેલી બિલી છે એ એને કહે છે કે તું મારા પાસે આવીને બેસી જા. કમ ઇન સિટ હિયર. થેન્ક યુ. કોણ કહે છે આ? લીલી કહે છે કે તે મને સીટ આપેલી છે તારા બાજુમાં એના બદલ આભાર કહે છે. ફ્રેન્ડ્સ, આપણે પણ આપણા ડેલી રૂટીનની અંદર થેન્ક યુ વર્ડ છે, સોરી વર્ડ છે, પ્લીઝ વર્ડ છે, એ આપણે યુઝ કરવું જોઈએ. પછી નેક્સ્ટ સેક્શનમાં આવે ધીસ ઇઝ ગુલુ. હવે જે બિલી છે એ બધા ફ્રેન્ડ્સનું ઇન્ટ્રોડક્શન કરે છે. કોને? લીલીને. કારણ કે લીલી એક ન્યુ સ્ટુડન્ટ છે ક્લાસમાં, એટલે ગુલુને ઇન્ટ્રોડક્ટ કરે છે. ગુલુ કોણ છે જોઈ લો. તો હવે એ કોણ કહે છે? ફ્રેન્ડ્સ, લીલી. હાય ગુલુ, નાઇસ ટુ મીટ યુ. આપણે એકબીજા સાથે જ્યારે મુલાકાત કરીએ તો આપણે એકબીજાના સાથે ખુશ થઈએ, આપણને સારું લાગે એક નવા ફ્રેન્ડ્સ બનાવવા માટે. એટલે પેલું લીલી શું કહે છે કે મને તારા સાથે મળવામાં બહુ જ ખુશી થઈ. આઈ નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ લીલી. એવી રીતે ગુલુ પણ કહે છે પાપી કે મને પણ બહુ જ ખુશી થઈ તારા સાથે મુલાકાત લેવામાં. તો મીટ એટલે કે એમ ડબલ ઈ ટી, મીટ, બરાબર, મળવું. ધેન ઈટ ઇઝ છે થેન્ક યુ. ધેન ઈટ ઇઝ વેલકમ. આ બધા ન્યુ વર્ડ્સ આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે ટુડે. પ્યુપિલ એટલે કે વિદ્યાર્થી, મીટ એટલે કે મળવું, થેન્ક યુ એટલે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ, એન્ડ ધેન ઇટ ઇઝ વેલકમ. આપણો નેક્સ્ટ પેજ છે હવે. ફ્રેન્ડ્સ, સો બધા મિત્રો સાથે બેસી ગયા છે ક્લાસરૂમ ની અંદર. હવે લોકો અંદર એકબીજાની સાથે ડિસ્કસ કરી રહેલા છે. તો શું ડિસ્કશનમાં છે કે હુ ઇઝ અવર ટીચર? જે લીલી જે ન્યુ સ્ટુડન્ટ આવેલી છે ક્લાસમાં એને થોડી ખબર છે કે આપણા ટીચર કોણ છે. જેવી રીતે કે હવે તમે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં આવી ગયા, ફ્રોમ ફોર્થ તમે ફિફ્થમાં આવ્યા, એટલે તમને થોડી ખબર છે કે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ કોણ લેશે, મેથ્સ કોણ લેશે. એટલે આપણે એકબીજાને પૂછીએ કે ભાઈ આપણા ક્લાસ ટીચરનું નામ શું હશે, આપણા મેથ્સના ટીચર કોણ હશે. એવી રીતે લીલી પણ ન્યૂ સ્ટુડન્ટ છે ક્લાસરૂમમાં, એ બધાને પૂછી રહેલી છે કે હુ ઇઝ અવર ટીચર, આપણા ટીચર કોણ છે, શું નામ છે. તો બિલીએ શું જવાબ આપ્યો? મિસ ગૌરી ઇઝ અવર ટીચર. એમના ટીચરનું નામ શું છે? મિસ ગૌરી. એ આપણા ટીચર છે. ટીચર એટલે કે કોણ બેટા? શિક્ષક. એ પછી મેલ માં પણ હોઈ શકે, ફિમેલ માં પણ હોઈ શકે ટીચર. ઓકે, તો એમના જે ટીચર છે એમના ટીચર નામ શું છે? મિસ ગૌરી.
હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર? લીલી પૂછે છે એમને બધાને કે આ વર્ષ તો તમારા ટીચરનું નામ મિસ ગૌરી છે, તો ગયા વર્ષે જે લાસ્ટ યર હતું ત્યારે તમારા ટીચર કોણ હતા? એ લોકો શું જવાબ આપ્યું? મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર. ગયા વર્ષે જ્યારે અમે લોકો ફોર્થ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે અમારું ટીચરનું નામ હતું મિસ્ટર એલિફન્ટ, એટલે એ સર હતા. ને ધીસ યર એમના ટીચર કોણ છે? એટલે મેડમ છે, એટલે મિસ ગૌરી છે. ને લાસ્ટ યર એમના ટીચરનું નામ શું હતું? મિસ્ટર એલિફન્ટ. પછી બિલી શું જવાબ આપે છે? ઓ ઇટ્સ ટાઈમ, શી વિલ બી હિયર એની ટાઈમ. ચલો હવે આપણે વાતો બંધ કરી દઈએ, હમણાં આપણા ટીચરનું આવવાનું સમય થઈ ગયું છે. આપણે પણ તમે પણ બેટા ક્લાસમાં જ્યારે હોય ત્યારે આપણે એકબીજા સાથે વાત કરીએ, અને આપણે જ્યારે મેડમને કે કોઈ સરને જોઈ જાય આપણે કેવી રીતે અટેન્શનમાં બેસી જઈએ કે ચૂપ થઈ જાઓ હમણાં ટીચર આવી ગયા છે, એવી રીતે આ બધા પણ સ્ટુડન્ટ એકદમ અટેન્શનમાં થઈ ગયા કારણ કે એમનું ટીચરનું આવવાનો સમય થઈ ગયો છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ક્લાસની અંદર બધા સ્ટુડન્ટ્સ ફિલ્ડ ઓફ સાયલેન્સ થઈ ગયા છે. હવે ટીચર ક્લાસરૂમમાં આવી ગયા. હેલો ચિલ્ડ્રન, ટીચરે બધા સ્ટુડન્ટ્સને કીધું. જેવી રીતે આપણે કેવી રીતે બેટા સલામ કરીએ છીએ, ટીચર ક્લાસમાં એન્ટર થાય તો આપણે અમે મેડમ સલામ નથી કહેતા, અસલામ વાલેકુમ બેટા. તમે લોકો અમને શું રિપ્લાય આપ્યો છો કે વાલેકુમ અસલામ મેડમ, અને પછી મેડમ કહે છે કે સિટ ડાઉન. એવી રીતે જો ટીચર આવી ગયેલા છે ક્લાસરૂમમાં અને ટીચરે શું કીધું, હેલો ચિલ્ડ્રન, બધા બાળકો ઊભા થઈને શું બોલ્યા? ગુડ મોર્નિંગ ટીચર. મોર્નિંગનો સમય છે એટલે બધા મેડમને વિશ કર્યું કે ગુડ મોર્નિંગ ટીચર. હવે ટીચરે ક્લાસરૂમની અંદર જોયું તો મેડમે શું જોયું કે ક્લાસરૂમની અંદર એક નવો વિદ્યાર્થી આવેલો છે. આપણને ટીચરને ખબર પડી જાય ને કે કોઈ નવો, તો ટીચર શું કહે છે? ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ. ઓ આજે તો આપણા ક્લાસરૂમની અંદર એક નવા ફ્રેન્ડ આવેલા છે. ફ્રેન્ડ એટલે શું બેટા? મિત્ર, right? Friend. તમારા પણ મિત્રો હોય ને બેટા, તમારા ક્લાસની અંદર ફ્રેન્ડ્સ હોય, ક્લાસરૂમની બહાર તમારા ફ્રેન્ડ્સ હોય, એવી રીતે મેડમ પણ કહે છે કે આજે આપણા ક્લાસરૂમની અંદર એક નવો ચહેરો છે, ન્યૂ ફેસ છે. લીલી, કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. મેડમ શું કહે છે લીલીને કે પ્લીઝ તું બહાર આવી જા અને પોતાનું ઇન્ટ્રોડક્શન આપ, એટલે પોતાનું પરિચય આપ ક્લાસની અંદર કે ભાઈ કોણ છે, ક્યાંથી આવેલી છે. આપણે પણ એવું થાય ને બેટા, આપણે જ્યારે ક્લાસરૂમમાં આપણે જઈએ તો આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપીએ, પોતાનું પરિચય આપીએ છીએ કે બધા આપણથી ફેમિલિયર થઈ જાય છે, બધા આપણને ઓળખી જાય, એવી રીતે આપણું નામ બોલીએ આપણે. એટલે લીલી શું બહાર, લીલી આવી ગઈ. હેલો, આ એમ લીલી. લીલી શું કહે છે કે કેમ છો બધા ફ્રેન્ડ્સ, મારું નામ લીલી છે. આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર. ગયા વર્ષે હું જોલી સ્કૂલની અંદર ભણતી હતી. ગયા વર્ષે લીલી જે સ્કૂલમાં ભણતી હતી તે સ્કૂલનું નામ હતું જોલી સ્કૂલ. જોલી સ્કૂલ. જોલી સ્કૂલનું નામ હતું. હવે આ વર્ષે લીલી જોલી સ્કૂલમાં નથી, લાસ્ટ યર ગયા વર્ષે હતી. નાઉ આઈ એમ હિયર. હવે આજે હું આ સ્કૂલમાં છું. આઈ લિવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર. લીલી કોની સાથે રહેતી છે અહીંયા? એની દાદી સાથે. ગ્રાન્ડ મધર એટલે કે દાદી, અને ગ્રાન્ડ ફાધર એટલે દાદા, રાઈટ? તો લીલી કોની સાથે રહેતી છે? ગ્રાન્ડ મધર, એની દાદી સાથે લીલી રહેતી છે. માય પેરેન્ટ્સ આર ઇન હિલી લેન્ડ. લીલીના મમ્મી પપ્પા પણ છે. મમ્મી અને પપ્પા બંનેનું જે કપલ હોય એમને આપણે શું કહીએ? પેરેન્ટ્સ. ફાધર એન્ડ મધર બંનેનું જે પેર બને એને આપણે પેરેન્ટ્સ કહીએ. તો લીલીના પણ પેરેન્ટ્સ ક્યાં રહેતા છે? હિલી લેન્ડ, એક નાનું કમતું દેશ છે હિલી લેન્ડ, ત્યાં લીલીના પેરેન્ટ્સ રહેતા છે. અને હમણાં તો લીલી કોની સાથે રહેતી છે? એની ગ્રાન્ડ મધર દાદી સાથે. ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન. ટાઉન એટલે કે નાનું કમતું શહેર, સ્મોલ એટલે કે નાનું, ટાઉન.
टाउन એટલે કે નાનું શહેર હિલીલેન્ડ એક નાનું શહેર છે જ્યાં લીલીના પેરેન્ટ્સ રહેતા છે હેલો લીલી બધા ફ્રેન્ડ્સ લીલીને લીલીનું સ્વાગત કરતા છે ક્લાસરૂમમાં વેલકમ ટુ અવર ક્લાસ તારો અમારા ક્લાસની અંદર સ્વાગત છે તને અમે બધા વેલકમ કરીએ છે અને બધા ફ્રેન્ડ્સ બની ગયા છે તો એવી રીતે લીલી ગુલુ એન્ડ બિલી એ બધા ફ્રેન્ડ્સ બની ગયા છે અને લીલી ક્લાસની અંદર નવી આવેલી છે ન્યુ સ્ટુડન્ટ છે અને કેવી રીતે પોતાનું ઇન્ટ્રોડક્શન આપતી છે અને કેવી રીતે બધા નવા ફ્રેન્ડ્સ બનાવતી છે આ લેસનમાં આપણે ભણી ગયા છે બીજું કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો બેટા હમણાં જે આપણા શબ્દાર્થ આપેલા છે આપણને વર્કબુકની અંદર એ વર્કબુકની અંદર જે વર્ડ્સ છે એ વર્ડ્સ આપણે લખી લેવાનું છે નોટબુકની અંદર બરાબર બેટા થેન્ક યુ વેરી મચ